કાલોલના ચલાલી ગામમાં 10 દિવસથી કાલોલ નર્મદાનું પાણી બંધ થઈ જતા ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાનું ચલાલી ગામ 3-4 હજારની વસ્તી ધરાવે છે. આ ગામમાં પાણીના સંપમાંથી ઘોડા તેમજ જાંબુડી ગામમાં નર્મદાનું પાણી પહોંચતું હતું, પરંતુ પંપસેટ મશીનરી ખરાબ થવાના કારણે છેલ્લા 10 દિવસથી પાણી ન મળતા ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા. ત્યાં લોકો મુખ્યત્વે ખેતી તથા પશુપાલન પર પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. ગ્રામજનોને પાણીનો પુરવઠો પૂરતા પ્રમાણમાં મળતો નથી. મહિલાઓ તેમજ નાની બાળાઓને 2-3 કિલોમીટર દૂર ચાલીને પાણી લાવવું પડે છે. દર વર્ષે આ ગામમાં આવી પાણીની વિકટ પરિસ્થિતિ ઊભી થાય છે, જેથી વહેલી તકે પાણી મળી રહે તેવી ગ્રામજનોની માંગ છે. કાલોલ તાલુકાનું ચલાલી ગામ છે, છેવાડાનું ગામ છે. ત્યાં 10 દિવસથી પાણી આવતું નહીં. પાણી પુરવઠાથી વાત કરીએ તો એવું કહે છે કે પાણી આવશે, પણ અત્યારે 10 દિવસ થઈ ચૂક્યા છે, હજી પણ પાણી આવ્યું નથી. નર્મદા નિગમના સાહેબને અમે ફોન કર્યો તો એવું કહે છે કે મોટર બરી ગઈ છે, મોટર બંધાશે તો પાણી આવશે. અને 2-3 વખત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી. અત્યારે પંચાયતમાં પણ મેં હમણાં જઈને કે બેનને વાત કરી, તલાટી ગામ મંત્રીને, તો એવું કહે છે કે પાણી ના આવે તો અમે શું કરીએ. તો ચલાલી ગ્રામમાં અત્યારે કોઈ સરપંચ નથી, તો ચલાલી ગામના ગ્રામજનો ક્યાં જાય, કોને વાત કરે, કોને વેદના કહે. તો તંત્રને અમારી ખાસ વિનંતી છે કે વહેલી તકે પાણી આવે અને સમસ્યાનું નિરાકરણ કરે. આજે શ્રી ચૌહાણ, ગામ ચલાલી.